નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ તો ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાય છે. એક વખત તો પૂર આવ્યું, સૌપ્રથમ વખત પૂર આવતા આવતા રોકાઈ ગયું, બીજી વખત પૂર આવ્યું, હવે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની જળ સપાટી 25 ફૂટે પહોંચી છે, એટલે કે ભયજનક સપાટી કરતાં માત્ર 1 ફૂટ ઓછી. આ સમગ્ર મામલે જે ઋત્વિજ જોશી છે, કોંગ્રેસ પ્રમુખ, તેઓ શું કરે તેમની સાથે વાત કરીશું. પરંતુ જે પ્રકારે ચોક્કસથી કહી શકાય કે 1.5 મહિનાની અંદર આ પરિસ્થિતિ સર્જાઈ છે, ઋતુભાઈ શું કહેશો? વડોદરાની પરિસ્થિતિ છેલ્લા આપણે 1.5 મહિનાથી જોઈ રહ્યા છો, ત્રીજી વખત પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, શું માનો છો, કઈ રીતે જુઓ છો? ભ્રષ્ટ શાસકોના પાપે આ વડોદરા શહેરમાં ત્રીજી વખત પૂર જોવા મળ્યું છે. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે જે લોકો સત્તામાં બેઠા છે, શાસક પક્ષમાં, 30-30 વર્ષથી આ વડોદરાની પ્રજાએ આ ભાજપના નેતાઓને એકત્રું શાસન આપ્યું, વોટ આપ્યા અને ચૂંટાઈને મોકલ્યા. આ લોકોને આટલી જાડી ચાપી ના થઈ ગયા કે એમને શરમ પણ નથી આવતી. તમે વિચાર કરો કે એક વખત પૂર આવ્યું, પછી મહિના પછી બીજી વખત પૂર આવ્યું, આટલું લોકોને આર્થિક નુકસાન થયું, લોકો ત્રાહીમામ પોકારે 3-3 દિવસ ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું, તો આપણે આ કોઈ સબક નથી શીખતા. અને પ્રી મોન્સૂન કામ કરીને નામે જે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, ચલો આ એક વખત પૂર આવ્યું, બે વખત પૂર આવ્યું, તો ત્રીજી વખતે પાણી ભરાયા તો તમે શું કર્યું? આ જે લોકો સત્તામાં બેઠા છે, આ લોકોએ ચૂંટાયેલા પદાધિકારી, એમના મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, આ અધિકારીઓ હોય કોર્પોરેશનના, તો આ લોકોને કશું કરવું નથી, ભગવાન ભરોસે મૂકી દીધા. અને એમના ચેરમેને જે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ તંત્ર પર આક્રોશ ઠેલાવ્યા વગર તમારે વડોદરાએ તૈયાર રહેવું પડશે, કે તરા પર રાખો, બોટ રાખો, બધું જે સૂચન એમને આપ્યું હતું, ત્યારે આપણે બધા વડોદરાની પ્રજાએ પણ એમની હાસ્યાસ્પદ એમના સૂચનને જણાવ્યું, લોકોમાં એક રમૂજ કે ભાઈ આ કેવા ગાણા જેવા સ્ટેટમેન્ટ આપે છે. પણ તમે જુઓ કે મને હમણાં મારી પાસે માહિતી આવી કે કોર્પોરેશને વોર્ડ ઓફિસમાં તરાપા મોકલ્યા છે, એટલે તમને એમને ખબર જ છે કે વડોદરા પાણીમાં ડૂબવાનું છે. અને એ લોકોનું નિષ્કાળજી, એ લોકોનું અણઘડ વહીવટના કારણે વડોદરા પાણીમાં ડૂબ્યું છે. તો કાંસો મોટી નહીં થાય, ડ્રેનેજની લાઈનો, વરસાદી કાંસો એ મોટી નહીં થાય, પાણી નીકળનો રસ્તો નહીં થાય, પરંતુ ઉપરથી તરાપા આપી દીધા. વોર્ડ વાઇઝ આ લોકો ઘરે 100 કરતાં વધારે તરાપા મોકલ્યા છે એવું મારી પાસે માહિતી આવી છે. એટલે પબ્લિકે તરાપા લઈને નીકળી જવાનું, પાણી તો ભરવાનું જ છે, એટલે ભગવાન ભરોસે મૂકી દીધા. આ લોકો પાસે કોઈ આયોજન નથી, કોઈ પ્રી પ્લાનિંગ નથી. આ વડોદરા શહેરમાં એટલા જાણકાર લોકો છે, સારામાં સારા આર્કિટેક્ટ છે, આ લોકોને એટલો ઈગો છે સત્તા પક્ષને કે તમે સારા બુદ્ધિજીવી લોકોને સલાહ સૂચન લેવાય નથી માંગતા. એટલે ફરી વડોદરાને પાણીમાં ડૂબાડ્યું, એક વખત પાર્ટ 1 થઈ ગયો, પાર્ટ 2 થઈ ગયો, પાર્ટ 3 આવ્યો. અને મને તો લાગે છે કે આ વરસાદ જો વધારે પડશે, આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે કોઈ દિવસ પૂર ના આવે. પણ ગઈકાલે જે 5 ઇંચ વરસાદ પડ્યો અને વડોદરામાં જે પાણી ભરાઈ ગયા, તો વિચાર કરો કે આ કેટલો અણઘડ વહીવટ કહેવાય. એટલે કોઈ જાતનો સબક શીખ્યા જ નહીં. અને આટલી જાડી ચામડીના લોકો હોય, મને તો નવાઈ લાગે છે કે વડોદરાની પ્રજાને તમે જ્યારે, આજે પ્રજા ખરાબ હાલતમાં છે ત્યારે માનવતા પણ ભૂલી ગયા, અને માનવતાની સાથે સાથે સત્તામાં જે લોકો બેઠા છે પોતાનો ધર્મ પણ ભૂલી ગયા, કે માનવતાને સેવાનો જે ધર્મ હોય છે, કે વડોદરાને કેવી રીતે બચાવી શકાય એવું કોઈ પ્લાનિંગ જ નહીં. તમે પબ્લિકને એવું કહો છો કે તરાપા લઈને ફરો અને વોર્ડ વાઇઝ તરાપા આપ્યા છે. મુસીબતના સમયે તમે આજે જે પાણી જવાની જગ્યા, જે વિશ્વામિત્રીના કોતરો, આ કે જગ જાહેર વાત થઈ ગઈ છે કે વિશ્વામિત્રીના કોતરો પર દબાણ કર્યું છે, આ લોકોએ માત્ર 13 દબાણો, એટલે તમે શું વડોદરાની પ્રજાને બાલમંદિરના છોકરા સમજો છો? કે તમે આ 13 દબાણના લિસ્ટ આપ્યા અને તમે એને નોટિસ આપી એટલે વડોદરામાં આ તોય પૂર આવ્યું. તમે ત્યાં અઘોરાની જે ત્યાં અઘોરાનું જે ક્લબ હાઉસ તોડ્યું તોય પૂર આવ્યું. એનો મતલબ કે આખો અઘોરા મોલ જ ગેરકાયદેસર છે. એ મોલ તોડો, એની જે પેલી દિવાલ બનાવી છે દિવાલ તોડો, એ દિવાલે નીચે 20 ફૂટ ઊંડાણમાં જે દબાણ કરેલું છે એની પહોળાઈ, એની ઊંડાઈ. અને એવા તો આ વડોદરામાં સયાજી હોટલ હોય કે આ દર્શનમની સાઇટ હોય કે જેટલા પણ માલે તુજારોના એમના કોર્પોરેટરનો મકાન આવતા હોય, મને વિશ્વકુંજ સોસાયટીમાંથી ફોન આવ્યો હતો કે કોર્પોરેશન અમને નોટિસ આપી છે કે ભાઈ તમારું તે પ્લોટ પર રસોડું બનાવ્યું છે, ગેરકાયદેસર છે. તે લોકો એનો કંઈ નોટિસનો જવાબ આપ્યો, પણ એમનું કહેવું એવું છે કે તાના જે સ્થાનિક કોર્પોરેટર છે એને જ જગ્યા દબાવેલી છે વોર્ડ નંબર 3ના, એમનું ઘર બાજુમાં છે, ત્યાં એ લોકોને કેમ નોટિસ નહીં? એટલે નોટિસ આપવામાં અને દબાણોમાં પણ આ લોકો આટલો ભેદભાવ, અને આટલા બધા પૂર આવ્યા પછી વડોદરાની પ્રજાને આટલું નુકસાન થયા પછી આજે 10 થી 12 લોકોનું મોત નીપજ્યું છે, લોકોના ઘરોમાં આર્થિક નુકસાન થયું છે. મને હમણાં પણ આટલા તરફથી અલગ અલગ વિસ્તારમાંથી ફોન આવે છે કે અમને જે જૂની આ લોકોએ સર્વે કર્યો એ જૂનો સર્વે અમુક સોસાયટીમાં થયો નથી, જૂના પ્રમાણે હજુ કેશ ડોલ મળી નથી, અને હજુ તો આ ત્રીજું પૂર આવી ગયું, તો વડોદરાની પ્રજા જાય ગઈ? એટલે હમુરકા ભગવાન ભરોસે મૂકી દીધા, એટલે હદ થઈ ગઈ. આ લોકોએ ખરેખર આ રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે આવ્યા, હું મુખ્યમંત્રી સાહેબને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી સાહેબ, તમે તમારી પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને અમારી પાછળ લગાડો છો, અમારા ઘરે
પોલીસ ઊભી થઈ જાય, અમારે ઘરની બહાર નહીં નીકળવાનું, અમને તમે ઘર નજરકેદ કરી દો, અમારી પાછા પાછા પોલીસ મોકલો. પણ સાહેબ, મુખ્યમંત્રી શ્રી અને આ રાજ્યના ગૃહમંત્રીશ્રી, તમે તો અહીંના વડોદરાના પ્રભારી છો, તો હું તમને કહેવા માગું છું કે આ પોલીસના અધિકારીઓને તમે ખરેખર અહીંયા અમારી પાછળ ટાઈમ ના બગાડો. અમે તો પ્રજાની સેવા કરવા નીકળવાના છે, અમે કંઈ તમારા વિરોધ કરવા માટે આવ્યા, કારણ કે અમને ખબર છે કે તારે પ્રજાને મદદની જરૂર છે. મુખ્યમંત્રી તરીકે તમે તો મદદ ના કરી, તમારું જે રાહત ફંડ હતું એ તમે કોઈ જાહેર ના કર્યું, પ્રધાનમંત્રીનું જે રાહત ફંડ હતું એની કોઈ મદદ નથી મળી. આજે પણ વડોદરા શહેરમાં 50% વિસ્તાર એવા છે જ્યાં સર્વે થયો નથી, કેશ ડોલ મળી નથી, આર્થિક નુકસાન થયું છે લોકોને, એની ભરપાઈ થઈ નથી, અને આ ત્રીજું પૂરાઈ ગયું. એટલે હવે તો હદ થઈ ગઈ. આ બધાને તો જો નૈતિકતા તો આ લોકોમાં છે નહીં, આ લોકો સામેથી તો રાજીનામા આપે નહીં, પ્રજાએ ચૂંટાઈને મોકલ્યા છે એટલે આ લોકોને જે અભિમાન સત્તાનો નશો આવી ગયો. તો મુખ્યમંત્રી, તમે પોતાની જાતને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહો છો કે પારદર્શક એવટ ને ગુજરાત મોડલની વાત કરનારા લોકો સાંભળો કાન ખોલીને, કે તમને શરમ નથી આવતી તમારા આ બધા જે ચૂંટાયેલી પાકના અને જે અધિકારીઓ છે, અરે એમને ઘરે બેસાડો, રાજીનામા લો. આના કરતાં તો વડોદરામાં સારામાં સારા આર્કિટેક્ટ છે, એને તમે એક દિવસ શાસન આપો તો તમને એ વડોદરામાં પ્લાન બતાવશે કે શું કરવું જોઈએ. કારણ કે તમે તો વિશ્વામિત્રી રિવરફ્રન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું, ફરી લઈ આવ્યા રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ તો પહેલાં આવી ચૂક્યો હતો, અમદાવાદમાં રિવરફ્રન્ટ નહોતો બન્યો, પહેલાં વડોદરામાં મુકાઈ ગયો હતો, પણ કેમ ના બન્યો? કરોડો રૂપિયાનું બજેટ આવ્યું, કઈ ગયું? આ લોકોના ભ્રષ્ટાચારના પાપે આજે વડોદરાની પ્રજા સહન કરી રહી છે. આજે વિપક્ષ તરીકે અમે આજે કલેક્ટરને આટલા આવેદનપત્ર આપ્યા, અમે અમારી જન આક્રોશ રેલી કાઢી રજૂઆતો કરીએ છીએ, તે છતાં આ લોકોને તમે જુઓ કે આ ખાડા કાન ને શરમ નથી આવતી આ લોકોને, કે પ્રજાને તમે આવી દયનીય સ્થિતિમાં મૂકી દીધી છે. અને એમના જેમના ધારાસભ્યો સાંસદો પછી નવરાત્રિમાં જે ધંધાકીય ગરબા કરે છે એમના ઉદઘાટનમાં જાય છે, એમના ભૂમિપૂજનમાં જાય છે, શરમ ના આવી તમને? કે ધારાસભ્યો અને કોર્પોરેટરો અને સાંસદ તમે તમારા નામથી જીત્યા છો ચૂંટણી, પ્રધાનમંત્રીના નામથી તમને વોટ આપ્યા છે. તમે પ્રધાનમંત્રી તો આવવાના નથી, પ્રધાનમંત્રી ગુજરાતમાં બે દિવસ આવી ગયા, વડોદરાની પ્રજા માટે કોઈ સંદેશો નહીં, કશું નહીં. પણ ચૂંટાયેલા પદાધિકારી તમે શું કરો છો? તમે કંઈક તો કરીને બતાવો વડોદરાની પ્રજાને, કે ખાલી ચૂંટણીમાં જ વોટ માંગવા નીકળશો? આ સર્વેમાં લોકોને તે સર્વે થયા નથી, આર્થિક સહાય નથી મળી, ગરીબ અને મધ્યમ વર્ગ દુઃખી છે, તો વિચાર કરો. અને આ લોકો એવું કહે છે કે અમારી પાસે અમુકના ડેટા, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આ બધામાં થોડા પણ કંઈ પ્રોબ્લેમ છે તો માધા વચકા કાઢીને એની આખી સોસાયટીના નામ ઓળખી દીધા આ લોકોએ, સોસાયટીના લિસ્ટમાંથી નામ ગાયબ થઈ ગયા છે. ચૂંટણી વખતે તો હાથ જોડી જોડીને વોટ માંગવા જાય છે, અને એક એક ઘરમાં વોટ વાંકી ના રે, થાળી વગાડે, ઘંટ વગાડે કે ભાઈ જાગૃત, મતદાર તો જાગૃત થયો અને તમને વોટ આપ્યા, પણ તમે ચૂંટાયેલા પદાધિકારી તમે ક્યારે જાગૃત થશો? સવાલ એ જ છે રુચિતભાઈ, કે 2006-07 અંદર જ્યારે સુરતમાં પૂરની પરિસ્થિતિ, સમગ્ર સુરત શહેર પૂરમાં તડબડ્યું હતું, વડોદરામાં આજે ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાય છે. મુખ્યમંત્રી ખુદ બોલ્યા છે, સીઆર પાટીલ સાહેબ પણ ખુદ બોલ્યા છે કે વડોદરા પાછળ રહ્યું. તો આ લોકો પાસે આટલા ગુજરાતના શહેરોમાંથી કોઈ બોધપાઠ કેમ નથી લેતા? મને એવું લાગે છે કે કાં તો ગુજરાતના મુખ્યમંત્રીનું કે એમના પ્રદેશ પ્રમુખનું વડોદરાના કોઈ નેતા સાંભળતા નથી, કાં તો એમનું ઉપસ્થું નથી. જો રાજ્યના મુખ્યમંત્રીનું ઉપસ્થું હોત તો અત્યાર સુધી વડોદરામાં ત્રીજી વખત પૂરો ના આવ્યું હોત. તમે કંઈક તો કરીને બતાવો કે વડોદરાની પ્રજાને લાગે કે નરી આંખે જોઈ શકે કે ના, ખરેખર આ લોકોએ દબાણો તોડ્યા, ખરેખર આ લોકો જે કાંસો પર દબાણો તોડ્યા છે એ તોડ્યા છે. જૂના નિયમ પ્રમાણે 30-30 મીટરના જે નિયમો હતા એ પ્રમાણે તમે તપાસ કરો, સર્વે કરો, તો એટલા બધા દબાણો તૂટી જાય, આ જે સિમેન્ટના કોન્ક્રીટ જંગલ ઊભા કરી દીધા છે ને એ બધા તૂટી જાય. પણ તમે વિચાર કરો કે મુખ્યમંત્રી પાછા કાલ આવીને ગયા. મને તો આશ્ચર્ય વાતનું છે કે રાજ્યના મુખ્યમંત્રી પહેલી વખત પૂર આવ્યું ત્યારે અડધી રાત્રે આવ્યા હતા, પછી જતા રહ્યા, તો ગઈકાલે આવ્યા, મહિના પછી, એક મહિના પછી, અને કોઈ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ના લીધી મુખ્યમંત્રીએ, પણ એમને પ્રાઇવેટ મિટિંગ કરી કેટલાક વેપારીઓ જોડે. વડોદરાની પ્રજા જોડે મિટિંગ કરો, મુખ્યમંત્રી સાહેબ આ તો હવે હું જે કહું છું ને એ વાત સાચી સાબિત થઈ ગઈ છે, કે વડોદરાના કોર્પોરેશન એ વડોદરા મહાનગર સેવા સદનનું પાટી હટાવી દો. આ સેવા સદન નથી, આ મેવા સદન છે. આ વડોદરાના ચૂંટાયેલા કોર્પોરેટરો, ભ્રષ્ટ અધિકારીઓએ આ બધાએ મેવા ખાધા છે, એ મેવા ખાઈ કરીને વડોદરાનું સત્યાનાશ કર્યું છે, વડોદરાને પાણીમાં ડૂબાડ્યું છે. કારણ કે તમે તમારું જે ભાજપના મનુભાઈ ટાવરથી જે સંકલન થાય છે કોર્પોરેશનમાં, આ વડોદરાની પ્રજાએ જાણવાની જરૂર છે. મેં પહેલાં પણ અગાઉ રજૂઆત કરી કે કોર્પોરેશનમાં આ કોર્પોરેટરો શું રજૂઆત કરે છે એનું લાઈવ ટેલિકાસ્ટ બતાવો, નહીં બતાવે. કેમ? કારણ કે એમના પેટમાં પાપ છે, કારણ કે એમનું બધું ખોટું બહાર આવી જાય. કોર્પોરેશનમાં જે પણ ટેન્ડર પ્રક્રિયા થાય, આજે ડ્રેનેજનું કામ, વરસાદી કાસનું કામ, પાણીનું કામ, જે પણ કોન્ટ્રાક્ટ પાસાય છે એ બધા મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલયથી નક્કી થાય છે. અને તમે એમના જે ધારાસભ્ય એવું કહે છે કે અમારું નથી ઉપતું તો રાજીનામું આપી દો ને ભાઈ,
તમને પ્રજાએ ચૂંટાઈને મોકલાય, તમે એવું કહો છો ચૂંટાયેલું પાકનું સાંભળવામાં નથી આવતું, સંગઠનનું સાંભળવામાં આવે છે, તો તમે ધારાસભ્યને કોર્પોરેટરનું કામ ના શું? પ્રજાએ તો તમને વોટ આપ્યા છે. તો મનુભાઈ ટાવરથી વહીવટ ચલાવ્યો તો હવો વહીવટ ચલાવ્યો, હવો અનગઢ વહીવટ ચલાવ્યો. વડોદરાની પ્રજાની બહુ પરીક્ષા ના લો. આ પ્રજા તમારા ઘરે ઘરે આવીને તમારો હિસાબ લેશે. તમે તો તમારા બંગલામાં બેઠા છો, જે તમને કશું નહોતું મળ્યું. વડોદરાના જે કેટલાક ટેકનોક્રેટ મેયર, બબ્બે ટેકનોક્રેટ મેયર વડોદરાને આપ્યા, શું કર્યું? એ ટેકનોક્રેટ મેયરનો વ્યક્તિગત વિકાસ થઈ ગયો, વડોદરાનો વિકાસ ના થયો. વડોદરા સ્માર્ટ સિટી ના બની, વડોદરાને શાંઘાઈ ના બનાવ્યું. અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું આપો, જે જૂનું વડોદરા હતું એ જોઈએ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એરપોર્ટ કરીને તમે એરપોર્ટ પર જ્યાં પાણી ટપકતા હતા જોયું કે કેવી કફોડી હાલત છે. ઇન્ટરનેશનલનો દરજ્જો તો દૂરની વાત છે. આ વડોદરાના સાંસદને કહેવા માંગુ છું, તમને પાર્લામેન્ટમાં 3-3 કમિટીમાં લીધા. આ વડોદરાની પ્રજાને, વડોદરાને પાણીમાંથી બચાવો. ખોબે ખોવરીને વોટ આપ્યા, લાખો વોટ આપ્યા તમને. પ્રજા તમને ઓળખતી નથી, તમારો ચહેરો નહીં જોયો તોય વોટ આપ્યા. ધારાસભ્યોને વોટ આપ્યા, ચૂંટાયેલા કોર્પોરેટરને વોટ આપ્યા. પ્રધાનમંત્રીના નામે આના માટે આપ્યા હતા કે વડોદરાને પાણીમાં ડૂબાડશો. એક વખત નહીં, બે વખત નહીં, 3-3 વખત, અને હજુ પણ કોઈ ગેરંટી નથી. હજુ તો તારાપા આપ્યા છે, તારાપા આપે છે એટલે એવું કહે છે કે હજુ પાણીમાં ડૂબશે. તમે તારાપા વાપરો પણ આ લોકો પાણીનો નિકાલ નહીં કરે. હાઈવે પરથી જે પાણી આવે છે, જે પાણી ઢાઢર નદીમાં થઈને બહાર નીકળવું જોઈએ, એ પાણી લોકોના ઘરોમાં આવ્યા. હાઈવેનો વિસ્તાર, આખું હાઈવેનું પાણી આ બાજુ આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી કોની છે, સરકાર કોની છે? છેક તળિયેથી લઈને નડિયા સુધી સરકાર એમની છે. અને આજે આટલા 3-3 વખત પૂર્યા પછી આ લોકો પાસે એવું કોઈ એક મેપ નથી, રોડમેપ નથી, કે કંઈક ફ્યુચર પ્લાનિંગ નથી, કંઈક પાણી ના ભરે એના માટે એવું નરી આંખે જોઈ શકે એવું કોઈ કામ આ લોકોએ કર્યું નથી. ઋતુભાઈ, સવાલ એ છે કે ભાજપના જ એક નગરસેવક, એક કે બે નગરસેવકો એવું કહી રહ્યા છે કે પાલિકાના કમિશનરને ઈગો છે, કે પછી પાલિકાના કમિશનર અમારું સાંભળતા નથી. શું માનો છો? કારણ કે જો તમને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમને કોર્પોરેશનમાં મોકલવા તો શું થવું છે? કારણ કે આ પરિસ્થિતિ તો આજે 50 વર્ષ પરિસ્થિતિ આવી રહી છે. જો ભાજપના ચૂંટાયેલા કેટલાક કોર્પોરેટરો અને ધારાસભ્યો, તમે સસ્તી પ્રસિદ્ધિ માટે જરા સ્ટેટમેન્ટ આપો છો, તમારામાં નૈતિક જવાબદારી તમે સ્વીકારીને રાજીનામું આપી દો અને આંદોલન કરો ને. કોને રોક્યા છે તમને? તમે એવું કહો છો કે કમિશન નથી સાંભળતા. અરે શરમ આવી જોઈએ. તમારું નહીં સાંભળતા તો વડોદરાની પ્રજાનું શું સાંભળશે? વિરોધપક્ષનું શું સાંભળશે? વડોદરામાં તમે વિચાર કરો કે છેલ્લા 30 વર્ષમાં કેટલા મ્યુનિસિપલ કમિશનરો બદલાઈ ગયા, આઈએએસ આઈપીએસ અધિકારો બદલાઈ ગયા. કેમ બદલાય છે? કેમ કોઈ લાંબુ ટકતું નથી? કારણ કે આ લોકોનું જે સંકલન ચાલે છે, મનુભાઈ ટાવરથી લઈને જે કોર્પોરેશનનું, આ લોકોમાં અંદર અંદર જે પણ કંઈ હોય, પણ તમે વડોદરાની પ્રજાને શું કામ નુકસાન કરો છો? અને તમારું નથી સાંભળતા તો અમે આંદોલન કરો, એમની સામે રજૂઆત કરો. કેમ નથી બોલતા? આવો રોડ રસ્તા પર બેસી જાઓ, અમે આંદોલન કરીએ છીએ. તમે કરો આંદોલન જો તમારું ના સાંભળતા હતો. અને રાજ્યમાં સરકાર ભાજપની છે, કેન્દ્રમાં સરકાર ભાજપની છે, તમે ઉપર ફરિયાદ કરીને જે સાંભળે એવા અધિકારી હોય એનું લાવો, એને લાવો. પણ આ લોકોને દોષનો ટોપલો બીજાના માથે નાખવાની ટેવ છે. આ બધા નિષ્ફળ ગયા. પ્રજાએ 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 20-20 નહીં, 30-30 વર્ષ સતત વોટ આપીને ભાજપનો મેયર, ભાજપનો ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપના ધારાસભ્ય, સાંસદ બધા ભાજપના છે. અચ્છા, તમારી પાસે 30 વર્ષનું શાસન, તમે આવું બુદ્ધિપૂર્વકનું કશું આયોજન ના કરી શક્યા? શરમ આવી જોઈએ આ લોકોને. તો જો જાતે તો આ લોકો રાજીનામા આપશે નહીં, નથી આ લોકોમાં એવી કોઈ નૈતિક જવાબદારી. કે આખી અમે રજૂઆત કરી કે સ્ટેન્ડિંગ કમિટી આખી ડિઝોલ્વ કરો, અને હું તો કહું છું કે આખી કોર્પોરેશનને બરખાસ્ત કરો અને કોઈ એવા વ્યક્તિને મૂકી દો કે જે આ વડોદરાનો ખરેખર ઉદ્ધાર કરી શકે. બાકી આવનાર દિવસમાં જયારે ચૂંટણી આવશે ત્યારે પ્રજા તમને સબક શીખવાડશે. પણ 1.5 વર્ષ હજુ વડોદરા, હજુ આવતા વર્ષે પણ વરસાદ આવવાનો છે, અને અત્યારે પણ ખબર નહીં વરસાદ કેટલા વર્ષ. આ તો કુદરત છે, પણ 5 ઇંચ વરસાદ હોય, 2 ઇંચ વરસાદ હોય, 7 ઇંચ વરસાદ હોય, પાણી જવાની જગ્યા નહીં, તો પાણી તો ભરાવાના ને. કુદરતને, આ કુદરતનો પ્રકોપ નથી, આ માનવ સર્જિત, આ ભાજપ સર્જિત પૂર છે. આ 3જી વખતનું પૂર પણ ભાજપના ભ્રષ્ટ શાસનના પાપે આવ્યું છે. પેલા તો ટેકનોક્રેટ મેયરો કઈ ગાયબ થઈ ગયા, જે મોટી મોટી સુફામણી સલાહ આપતા હતા, એ ટેકનોક્રેટ મેયર કેમ દેખાતા નથી? ઋતિકભાઈ, તમને રોકવા માંગીશ. તમારા જ વિપક્ષી નેતા એવું કહી રહ્યા છે, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કે અધિકારીઓને કામ કરવું છે, પરંતુ આ ચૂંટાયેલી પાંખ છે તેઓને કામ કરવા નથી દેતો. શું માનવું છે? તો હું એ જ કહું છું કે ચૂંટાયેલી પાંખ જો ભ્રષ્ટાચારમાંથી બહાર આવે, એમના ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, કેટલાક મારી પાસે તો પુરાવા છે, પેપરમાં સમાચાર આવેલા છે કે કેટલાક લોકો ક્યાં ક્યાં હપ્તા ઉઘરાવે છે, કયા કયા કોન્ટ્રાક્ટ. તમે તપાસ કરો આ વડોદરા શહેરમાં જે કોન્ટ્રાક્ટ, સબ કોન્ટ્રાક્ટ આ બધું જે ચાલે છે ને, એ તપાસ કરો. ખરેખર જે થાય છે એમાં ટેન્ડર પ્રક્રિયા લીગલી થાય છે, બધે ભ્રષ્ટાચાર જ થયા છે. આજે તો આ લોકોના એન્જિનિયરો પાસે એવું નોલેજ જ નથી કે કઈ જગ્યાએ પાણી ભરે તો ક્યાં ખાડો કરીએ, ક્યાં વરસાદી કાં સાફ કરીએ. વરસાદી કાં સાફ કરવાના મશીનો નથી, ખાલી ખાલી લાખો રૂપિયાના ભાડાના ખર્ચે એક મશીન લઈ આવે કે આ મશીન આવ્યું છે, પણ એનાથી કંઈ નહીં થાય. વડોદરા શહેરની વસ્તી 27 લાખની છે,
એટલા તો ફાયર બ્રિગેડ પાસે ઇક્વિપમેન્ટ નથી, એટલો સ્ટાફ નથી. મારી પાસે જે ચાર મામલતદારો વડોદરાના અને જે કલેક્ટર ઓફિસથી જે મારી પાસે માહિતી કે આ લોકો પાસે જે આપણે સર્વે કરવા મોકલા ને, પહેલું પૂર આવ્યું, બીજું પૂર આવ્યું, હવે તો ત્રીજું પૂર, તો પહેલા બે પૂરનો સર્વે નહીં થયો તો ત્રીજા પૂરનો ક્યારે થશે? અમની પાસે ટીમ નથી, અમની પાસે સ્ટાફ નથી. તમે એક બાજુ લોકોને ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પર તમે સિસ્ટમ ચલાવો છો, એમાં પણ તમે પગાર આપતા નથી. એટલે એક બાજુ કર્મચારીઓનું શોષણ થાય છે, તમારી પાસે પૂરતો સ્ટાફ નથી, જગ્યાઓ ખાલી પડી છે. આ વડોદરા શહેરમાં તમે આ ખાલી દબાણ શાખા પછી આ એક જ વ્યક્તિ જે છે એને ત્રણ ત્રણ પગાર મળે છે, તો શું માણસો છે પણ આ લોકોને ભરતી પ્રક્રિયા કરવી નથી? એટલે આ લોકોનું ભ્રષ્ટ શાસન, એમના ચૂંટાયેલા કોર્પોરેટરોની અનાવડત, ભાજપના એમના ધારાસભ્યોની અણાવડત, એમના સાંસદની અણાવડત, મોટા મોટા હોર્ડિંગ મારી દેવાના, ફોટો સેશન કરવાના, નવરાત્રી માટે તમે શુભેચ્છાઓ, અરે ભાઈ માતાજીના ગરબાને ધંધાકીય ગરબા બનાવ્યા, અમે રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે મહિલાઓને ફ્રી એન્ટ્રી આપો, અને હું તો આવું છું આ ગરબા આવ્યો છું, કે મેં તો મને એક બે જણાવ્યું કીધું, ગઈકાલથી ફોન આવે છે કે રિફંડ નહીં મળે, એના બોર્ડ વાગી ગયા છે. મોટા મોટા ગરબા જે વડોદરાના ફેમસ ગરબા છે એ લોકો કે જે રિફંડ શરૂઆત કરેલી ત્યારે શું કીધું હતું કે 100 રૂપિયા 500 રૂપિયા રિફંડ આપીશું બહેનો, હવે તો રિફંડ નહીં આપીશું. એટલે ગરબામાં પાણી ભરાઈ ગયા, હવે ગરબા થશે કે નહીં એ અસમંજસ છે. આપણે તો માતાજી પ્રાર્થના કરીએ કે ગરબા થાય, કારણ કે વડોદરાની પ્રજા એ ધાર્મિક પ્રજા છે અને નવરાત્રિ આપણો તહેવાર છે, બધાને ગરબા રમવાનું બધા તૈયારી કરતા હોય છે, ખર્ચો કરતા હોય છે. પણ એક વર્ષ તમે આ પાણીમાં જે પૂર આવ્યું, એક વર્ષ આ ધંધાકીય ગરબાવાળા એક વર્ષ તમે કમાણી નહીં કરો, તમે ફ્રીમાં એન્ટ્રી આપશો, અમે એવું નથી કહેતા બધાને આપો. દર વર્ષે તમારે ત્યાં જે બહેનો ગરબા રમવા આવતી હોય એનો ડેટા તમારી પાસે છે, તમે એમને ફ્રી એન્ટ્રી આપી દો, અને તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય, પૈસા લઈ લીધા તો પૈસા પાછા આપો. બધું થઈ શકે, ડિજિટલ જમાનો છે, ઓનલાઈન ગૂગલ પે કરીને પાછા આપી દો, પણ ઈચ્છા શક્તિ નથી. અને આ જે ધારાસભ્યો સાંસદો જે છે એમને ત્યાં મોટા મોટા ગરબામાં આરતી ઉતારવા જશે, ત્યાં ફોટો સેશન કરવાના, એમના બધા નેતાઓ આવશે, મુખ્યમંત્રી આવશે, પ્રધાનમંત્રી આવશે, મોટા મોટા ગરબામાં આરતી ઉતારવા જવાના, માટે એ ધંધાકીય ગરબાવાળા નહીં બોલે, કારણ કે બધા પ્રત્યક્ષ પરોક્ષ તો ભાજપ જોડે સંકળાયેલા છે. આ તો વડોદરાની હાલત છે અત્યારે, પણ વડોદરાની પ્રજા જાગી ગઈ છે અને બધે ખબર પડી ગઈ છે કે આ પૂર કોના પાપે આવ્યું છે, અને એ ભ્રષ્ટ શાસકોને આ પ્રજા યાદ રાખશે. અને અમે પણ પ્રજાને વિનંતી કરીએ છીએ કે જો ભૂલતા નહીં, યાદ રાખજો, આપણે કોરોના ભૂલી ગયા, આપણે વડોદરામાં પહેલા જે પૂર આવ્યા એ ભૂલી ગયા, હમણાં મહિનામાં બે પૂર આવ્યા એ કદાચ ભૂલી જઈશું, પણ હવે ના ભૂલો, આ ત્રીજું પૂર, આ ત્રીજું પૂર ને ચોથું લાવશે આ લોકો, તો હમણાં પાપે આખું વડોદરા ફરી ડૂબાડશે પાણીમાં. ક્યાં સુધી સહન કરવાનું આપણે? હું તમને વિનંતી કરું વડોદરાની પ્રજાને કે જો ભૂલતા નહીં, યાદ રાખજો આ ભ્રષ્ટાચારીઓને. ઋતુભાઈ, સવાલ મારો એ છે કે તત્ણ આ ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ, માની લો કે પૂરની પરિસ્થિતિના ભગવાનજીને આપણે પ્રાર્થના, માતાજીને પ્રાર્થના કરી, પરંતુ શું માનો છો, તમારી પાસે એવી કોઈ ટીમ છે કે કમિશનર, પાલિકાના કમિશનર સાથે કે આ નેતાઓ સાથે, ભાજપના લોકો સાથે બેઠક, કે વડોદરામાં ખરેખર લોકોની જે પ્રજા છે, 27 લાખ લોકો છે, તેને બચાવવા માટે કોઈ બેઠક થાય અને વાતચીત કરીને આનું સોલ્યુશન લાવે, શું માનો છો? હું એ જ કહું છું કે સત્તા પક્ષે તો આવો પ્રયત્ન કર્યો નહીં. આજે પણ હું વડોદરામાં સારા સારા આર્કિટેક્ટને હું ઓળખું છું, જો હું ઓળખતો હોઉં તો આ લોકો પાસે પણ ડેટા છે જ, બરાબર છે. અચ્છા, ડૉક્ટર આયા પંડ્યા જેવા એક સારા વ્યક્તિ કે જેમને આખા વડોદરાનું જ્ઞાન છે, એક સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, અને એવા એમની સહી એવા બુદ્ધિશાળી લોકો ઘણા બધા બહુ છે, બધા બહુ લોકો છે. આ લોકોએ પ્રયત્ન નથી કર્યો હજુ સુધી. એક પૂર આવ્યું, બે પૂર આવ્યું, ના ત્રીજું આવવાની તૈયારી હતી, આમાં આ કોઈએ આ લોકો બુદ્ધિજીવી લોકોનો સંપર્ક નથી કર્યો. આ લોકો પોતાની અંદર બુદ્ધિશાળી સમજે છે, એમને સત્તાનો 900 નો અભિમાન જ એટલો છે કે ભાઈ આઈ એમ સમથિંગ, અમારી સામે બીજા કોઈ જ નથી. પણ એ લોકોને તો જ્ઞાન જ નથી, એમના જે ટેકનોક્રેટ મેયર હતા એમનું જ્ઞાન જોઈ લીધું, અધૂરો જ્ઞાનનો ઘડો વધારે છલક્યો, એ છલક્યો તો કેવો છલક્યો આપણે જોયું છે. અરે પોતાના વોર્ડ નથી સાચવી શકતા આ લોકો, વોર્ડમાં તમે જીવવા જાઓ અત્યારે કેવી હાલત છે. મને ફોન આવે છે, મને જો વિપક્ષના, આજે હું શહેર કોંગ્રેસ પ્રમુખ છું, મને ફોન આવે છે સત્તા પક્ષના નેતાઓને, કોર્પોરેટરો, ધારાસભ્ય, ફોન નથી આવતા, અમને પબ્લિક બોલાવે છે, અમે તો જઈએ છીએ, અમે સત્તામાં નથી 30 વર્ષથી, તો અમે જઈએ છીએ, અમે સાંભળીએ છીએ, એમની રજૂઆત સાંભળીએ છીએ, એમની તકલીફ સાંભળીએ છીએ. પણ આ લોકો શું કરે છે? આજે પણ વડોદરા શહેરમાં બુદ્ધિજીવી લોકો છે, સારા સારા આર્કિટેક્ટ છે, સારા સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, આ બધા બુદ્ધિજીવી લોકોનો, એન્જિનિયરો છે સારા સારા, આ બધાનો ઉપયોગ કરીને બોલાવીને તમે એવું કંઈ પ્લાન, હેરિટેજની પ્રેસ કોન્ફરન્સ થતી હતી, તમે હેરિટેજની પ્રેસ કોન્ફરન્સ કરી, શું હેરિટેજ થયું? અરે વડોદરાને તમે આખું હેરિટેજમાંથી, જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું હતું એ વડોદરાની દુર્દશા જુઓ, ખાડોદરા કર્યું, ભુવા નગરી કરી, પૂરો નગરી, હવે તો રેકોર્ડ બ્રેક થઈ ગયો, મોદી સાહેબને રેકોર્ડ બ્રેક આપણે વોટ આપ્યા, વડોદરાના સાંસદને રેકોર્ડ બ્રેક વોટ આપ્યા, ધારાસભ્યો લાખો વોટથી જીત્યા, લાખો વોટથી, અને હવે આ લોકો રેકોર્ડ બ્રેક કર્યો વડોદરામાં પૂર આવવા માટે. વડોદરામાં પાણીમાં પૂર આવવા માટે ગુજરાતમાં કદાચ વડોદરાનો પહેલો નંબર આવશે, આ પૂર આવવા માટે હાઈએસ્ટ એ રેકોર્ડ બ્રેક આ લોકોએ કર્યો છે, પ્રજાએ આના દિવસમાં આ લોકોનો રેકોર્ડ બ્રેક કરશે.
ઋતુભાઈ, છેલ્લો સવાલ મારો એ છે, હવે શું થવું છે? ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાય છે, શું થવું છે આપના મતે? શું થવું છે? હજુ પણ કહું છું કે આ જે શાસકો છે, તમે બધા તમારું અભિમાન, તમારો ઈગો સાઈડ પર મૂકીને, તમે, હું આજે વડોદરા, હું તમારા વતી સત્તા પક્ષ તો નહીં કર્યું, પણ હું આપના માધ્યમથી લોકોને કહું છું, સારા બુદ્ધિજીવી લોકો આગળ આવો, તમે અમારો સંપર્ક કરો અથવા તમે અમને ફોન કરો, અમે તમારી પાસે આવવા તૈયાર છે, અને આપણે બધા ભેગા થઈને વડોદરાને બચાવીએ. ખરેખર જે મહારાજા સાહેબ ગાયકવાડે વડોદરા આપ્યું હતું એ વડોદરા આવું નહોતું, આ ભ્રષ્ટ શાસનના પાપે વડોદરા આવું થઈ ગયું છે. તો તમે બધા બુદ્ધિજીવી લોકો આગળ આવો, આપણે ભેગા થઈને કરીએ, કોઈ રાજકારણ કે પક્ષાપક્ષીની વાત નથી કરતો. વડોદરાના હિતમાં મને રસ છે, આ વડોદરામાં પાણી ના ભરાય, વડોદરાની પ્રજાને તકલીફ ના થાય, મુશ્કેલી ના થાય, મને એમાં રસ છે. શાસક પક્ષ એમાં રસ નથી. એમને તો જે એમને કરવાનું હતું, જે કટકીઓ અને જે બધું કરવાનું હતું એ બધું કરી લીધું અને વડોદરાની હાલત ખરાબ કરી નાખી. પણ હવે વડોદરાને આપણે મારું વડોદરા જે આપણું વાતો કરે છે, બધા બેનરો નીકળતા હતા, મારું વડોદરા, વાલું વડોદરા, કઈ ગયા બધા, આવો ને બધા બહાર. પણ બીજેપીને આ પરમિશન વગર અમુક લોકો બહાર નથી આવતા. પણ આજે પણ નોન પોલિટિકલ લોકો છે, આ ડોક્ટર અશોક મહેતા જેવા લોકો છે, જે બિનરાજકીય લોકો છે, જેમની પોસ્ટ હું જોઉં છું સોશિયલ મીડિયા પર, જેમને વડોદરાની ચિંતા છે, જેમને એમએસ યુનિવર્સિટીની ચિંતા હતી, બધા બહુ લોકો છે. એડવોકેટમાં હિતેશ ગુપ્તા છે, જે પબ્લિક માટે કરે છે. ડોક્ટર આયા પંડ્યા છે, સારામાં સારા એન્જિનિયર. આ બધા લોકોને ભેગા કરો, આ બધા ભેગા કરીને બધા આવશે, એક પ્લેટફોર્મ પર આવવા તૈયાર છે, પક્ષાપક્ષીથી દૂર, બેનરથી દૂર. અમે એમાં રાજકારણ કરવા નથી માંગતા, અમે કર્યું પણ નથી. પણ વડોદરાને સુધારો તો ખરા. જે સત્તા પર બેઠા છો, તમારી જવાબદારી છે કે હજુ કેટલા પૂર જોવાના છે વડોદરાને. હું તો આપના માધ્યમથી કહું છું કે ભાઈ આપણે બધા ભેગા થઈને આ વડોદરાને સુધારીએ અને વડોદરામાં ફરી પૂર ના આવે એવું કંઈક આપણે પ્લાન બનાવીએ. ભેગા થઈને આવો, કારણ કે સત્તા પક્ષ તો નહીં કરે, પણ હું તમને વિનંતી કરું છું. તો આ તા કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિક જોશી, અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમામ જે વડોદરાના બુદ્ધિજીવી લોકો છે તેઓ આજે એક પ્લેટફોર્મ પર આવે ને, રાજકારણ છોડીને તમામ જે અન્ય જે પ્લેટફોર્મ છે, તમામ લોકો વડોદરાના હિતમાં, વડોદરાને પૂરની પરિસ્થિતિમાંથી કેવી રીતે બચાવી શકાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. આજે પણ તેઓ તૈયાર છે ને, આ કોંગ્રેસ પક્ષનો કેસ કાઢીને પણ તેઓ તૈયાર છે, કારણ કે વડોદરાને જો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેઓ કંઈ પણ કરવા તૈયાર છે. કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.